नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात ની અંદર વિજ્ઞાન વિષયની અંદર પાઠ 15 આપણે પ્રકાશ વિશે ચર્ચા કરી, જેની અંદર મિત્રો પ્રકાશ વિશેની સંપૂર્ણ માહિતી ઓનલાઈન લેક્ચરની અંદર બધા વિડિયોની અંદર આપેલી છે. જે વિદ્યાર્થી મિત્રોએ લેક્ચર ન જોયા હોય એમને ઘરેથી આગળ આ લેક્ચર જોઈ લેવા અને આ પાઠની સંપૂર્ણ માહિતી મેળવે. હવે ગતિ કરે છે, પ્રકાશનું પરાવર્તન એટલે શું એના વિશે ચર્ચા કરી હતી. આ ઉપરાંત લેન્સ, અરીસા, અરીસાની અંદર વાસ્તવિક પ્રતિબિંબ, આભાસી પ્રતિબિંબ કોની કહેવાય, આ બધું જ ચર્ચા કર્યા પછી હવે સ્વાધ્યાય તરફ જઈએ છીએ. તો સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન છે કે મિત્રો ખાલી જગ્યાઓ પૂરો. પહેલી ખાલી જગ્યા છે કે જે પ્રતિબિંબને પડદા ઉપર મેળવી શકાતું નથી તેને ખાલી જગ્યા કહે છે. તો મિત્રો મેં તમને કીધું હતું કે જે પ્રતિબિંબ પ્રતિબિંબને અથવા જે પ્રતિબિંબ પડદા ઉપર મેળવી શકાય એને કેવું કહેવાય, વાસ્તવિક પ્રતિબિંબ. તો અહીંયા જે વાત કરી છે કે જે પ્રતિબિંબને પડદા ઉપર મેળવી શકાતું નથી તો તેને કયું પ્રતિબિંબ કહેવાશે, આભાસી. જેને મેળવી શકાય તેને વાસ્તવિક અને જેને ન મેળવી શકાય તેને કેવું પ્રતિબિંબ કહે છે, આભાસી. તો અહીંયા કેવું પ્રતિબિંબ આવશે, આભાસી. તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે આભાસી પ્રતિબિંબ કહે છે અથવા આભાસી કહે છે. બીજી ખાલી જગ્યા છે, હવે આપણે અરીસાની વાત કરતા હતા એની અંદર બે પ્રકારના અરીસા શીખ્યા હતા, એક હતું અંતર્ગોળ અરીસો અને બીજું હતું બહિર્ગોળ અરીસો. એની અંદર આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના જે પ્રતિબિંબો છે એની વિશે ચર્ચા કરી ગયા છે. પ્રતિબિંબ કેવું હોય, વસ્તુ કરતા નાનું હોય કે વિવર્તિત હોય કે વાસ્તવિક હોય કે વસ્તુના પરિમાણ જેટલું હોય. તો પેલું છે કે બહિર્ગોળ ખાલી જગ્યા પડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને વસ્તુના પરિમાણ કરતા નાનું હોય છે. તો એની અંદર બે પ્રકારના અરીસાની ચર્ચા કરી હતી, એક હતું અંતર્ગોળ અને બીજું હતું બહિર્ગોળ. તો મિત્રો જે અંતર્ગોળ અરીસો છે એ અરીસાની અંદર આપણે વાત કરી હતી અરીસો છે એને વસ્તુથી દૂર લેવામાં આવે, લઈ જવામાં આવે, અરીસાની નજીક લેવામાં લઈ જવામાં આવે તો એના પ્રતિબિંબોની અંદર ફેરફાર થાય છે. પ્રતિબિંબ ઉલટું જોવા મળે છે, વસ્તુ કરતાં નાનું કે મોટું જોવા મળે છે. આ ઉપરાંત એ પ્રતિબિંબને પડદા ઉપર મેળવી શકાય છે. જ્યારે બહિર્ગોળથી અરીસો છે એના અરીસા દ્વારા મળતું જે પ્રતિબિંબ છે એ હંમેશા આભાસી એટલે કે તેને પડદા ઉપર મેળવી શકાતું નથી અને વસ્તુ કરતાં નાનું જોવા મળે છે. તો અહીંયા ખાલી જગ્યાની અંદર શું આવશે, બહિર્ગોળ અરીસા વડે લેન્સ નહીં પણ કે શું મળશે, ના વડે અરીસા વડે મળતા જે પ્રતિબિંબ છે એ હંમેશા આભાસી અને વસ્તુ કરતા કેવું જોવા મળે છે, પરિમાણ કરતા નાનું મળે છે. એનાથી ઉલટું આપણે લેન્સની અંદર ભણ્યા હતા કે ભાઈ લેન્સની અંદરથી બહિર્ગોળ લેન્સ છે અને બીજો કયો લેન્સ છે, અંતર્ગોળ લેન્સ છે. એની અંદર જેમ અરીસા જે છે અંતર્ગોળ અરીસો વડે વસ્તુ કરતા નાનું મોટું કે પછી તે ઉલટું જોવા મળે છે અને પડદા ઉપર જોવા મળતું મેળવી શકાય હોવાથી વાસ્તવિક મળે છે. તો એનાથી ઉલટું કે જે બહિર્ગોળ લેન્સ છે એના દ્વારા મળતું જે પ્રતિબિંબ છે એ અરીસાની જેમ અંતર્ગોળ અરીસાની જેમ જ વસ્તુ કરતા નાનું કે મોટું અથવા ઉલટું અથવા વાસ્તવિક જોવા મળે છે એટલે કે પડદા ઉપર મેળવી શકાય છે. જ્યારે બહિર્ગોળ અરીસાની અંદર મળતું જે પ્રતિબિંબ એ હંમેશા આભાસી વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે. જ્યારે અંતર્ગોળ લેન્સ છે એના દ્વારા મળતું જે પ્રતિબિંબ છે એ પણ હંમેશા વસ્તુના પરિમાણ જેટલું અને આભાસી જોવા મળે છે. તો અરીસાની અંદર અને લેન્સની અંદર કોમન વસ્તુ કે જે અરીસાના પ્રતિબિંબો છે એ અંતર્ગોળના જે અરીસાના જે પ્રતિબિંબો જોવા મળે છે એ બહિર્ગોળ લેન્સમાં જોવા મળશે અને બહિર્ગોળ લેન્સ અરીસાની અંદર જે પ્રતિબિંબ જોવા મળે છે એ અંતર્ગોળ લેન્સની અંદર જોવા મળશે. ત્રીજી ખાલી જગ્યાની વાત કરીએ તો ખાલી જગ્યા અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે એટલે કે વસ્તુની અરીસાથી ગમે એટલા અંતરે મૂકીએ તો એ જે વસ્તુ છે એના માપનું પ્રતિબિંબ કયા અરીસા દ્વારા રચાય છે. તો મિત્રો તમને ખબર છે કે સમતલ અરીસો જે છે એના દ્વારા રચાતું પ્રતિબિંબ એ હંમેશા વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે, નામ કે મોટું જોવા મળતું નથી. ચોથી ખાલી જગ્યા કે જે પ્રતિબિંબને પડદા ઉપર મેળવી શકાય છે
ના હોય તો એની કયું પ્રતિબિંબ કહેવાય આભાસી અને જો પ્રતિબિંબ મેળવી શકાતું હોય તો એની કયું મિત્રો પ્રતિબિંબ કહેવાશે વાસ્તવિક કયું કહેવાશે વાસ્તવિક પ્રતિબિંબ કહે છે પાંચમી ખાતો કે છે અંતર્ગોળ ખાલી જગ્યા મધ્ય રચાતા પ્રતિબિંબને પડદા ઉપર મેળવી શકાતું નથી તો શું આવશે અંતર્ગોળ કરી શું આવશે કે લેન્સ આવશે તો કઈ શું આવશે અંતર્ગોળ લેન્સ ને આગળ આ વાત કરી કે જે પરિણામ બહિર્ગોળ લે પરીક્ષામાં છે એ કોના હશે અંતર્ગોળ લેન્સના અને જે પરિણામ અંતર્ગોળ પરીક્ષામાં છે એ કોના હશે બહિર્ગોળ પરીક્ષામાં તો અહીંયા શું આવશે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબને પડદા ઉપર મેળવી શકાતું નથી જો પ્રશ્ન કે અંદર ખરાબ હોતા જણાવો વિધાન આપેલું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો પહેલું છે બહિર્ગોળ પરીક્ષા વડે આપણે ચતુઃ અને વિવર્ધિત પ્રતિબિંબ મેળવી શકીએ છીએ ચતુઃ અને વિવર્ધિત વિવર્ધિત મેળવી શકાતું નથી મિત્રો કેવું મેળવી શકાય છે તો બહિર્ગોળ પરીક્ષા વડે અહીં આગળ લખ્યું છે કેવું પ્રતિબિંબ મળે છે આભાસી એટલે કે વિવર્ધિત મળતું નથી તો આ વિધાન કેવું છે ખોટું આ વિધાન ખોટું છે અંતર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ જ રચે છે તો મિત્રો બહિર્ગોળ અરીસો જ હંમેશા આભાસી અને વસ્તુના પરિમાણ કરતા નાનું પ્રતિબિંબ જ રચાય જ્યારે અંતર્ગોળ અરીસાની વાત આવે તો ત્યાં તો વસ્તુને અંતર્ગોળ અરીસાથી તમે જેટલું ગમે દૂર મૂકશો તો પ્રતિબિંબ ઉલટું નાનું કે મોટું અથવા વાસ્તવિક જોવા મળશે એટલે આભાસી પ્રતિબિંબ જ રચે છે એવું કહી શકાય નહીં પ્રતિબિંબ નાનું પણ રહી શકે મોટું પણ જોવા મળે અને આભાસીને પણ વાસ્તવિક પણ જોઈ શકાય છે એટલે આ બીજું વિધાન પણ કેવું છે ખોટું છે ત્રીજું અંતર્ગોળ પરીક્ષા વડે આપણે વાસ્તવિક વિવર્ધિત અને ઉલટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ તો આ વિધાન કેવું છે મિત્રો સાચું કારણ કે અંતર્ગોળ અરીસાની વાત કરવામાં આવે તો એ અરીસા દ્વારા મળતું જે પ્રતિબિંબ છે તે આપણને વાસ્તવિક વિવર્ધિત અને ઉલટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ વાસ્તવિક પ્રતિબિંબ પડદા ઉપર મેળવી શકાતું નથી તો વાસ્તવિક પ્રતિબિંબ જે છે એને આપણે પડદા ઉપર મેળવી શકતા નથી સાચું છે વાસ્તવિક પ્રતિબિંબને તો પડદા ઉપર મેળવી શકાય પણ જે આભાસી પ્રતિબિંબ છે એને પડદા ઉપર મેળવી શકાતું નથી તો આ વિધાન પણ કેવું બનશે ખોટું પાંચમું છે અંતર્ગોળ અરીસો હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ રચે છે તો અંતર્ગોળ અરીસો હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ જ રચે એવું કહી શકીએ નહીં જો વસ્તુને પરીક્ષાથી નજીક લાવશો તો એ આભાસી પ્રતિબિંબ પણ મેળવી શકે છે એટલે આ વિધાન પણ કેવું છે ખોટું તો મિત્રો અહીંયા આપણે પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા અને પ્રશ્ન નંબર 2 ખરા ખોટા વિશે ચર્ચા કરી તો દરેકે પોતાની જે નોટબુક છે એની અંદર સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 છે એ નોટની અંદર લખો હવે મિત્રો પ્રશ્ન નંબર 3 જે છે એ જોડતા છે એની અંદર કોલમ 1 ની અંદર અરીસા આપેલા છે લેન્સ આપેલા છે અને કોલમ 2 ની અંદર એના માટેના પરિણામો રજૂ કર્યા છે તો પહેલું છે કે ભઈ સમતલ અરીસો તો કોલમ ની અંદર સમતલ પરીક્ષાની અંદર હંમેશા ઈ જવાબ આવશે કયો ઈ તો એમાં શું છે કે પ્રતિબિંબ ચતુઃ અને વસ્તુ જેટલા જ પરિણામનું હોય છે ચતુઃ એટલે કે સીધું અને વસ્તુના પરિણામ જેટલું જ હોય છે અહીંયા મિત્રો પ્રશ્ન નંબર 3 જે છે એ ટૂંકમાં લખી દઉં છું તે તમારે નોટબુકની અંદર લખીને તૈયાર કરો ચલો પહેલાની અંદર તો જવાબ શું આવશે ઈ પહેલાની અંદર જવાબ શું આવશે ઈ કે પ્રતિબિંબ હંમેશા ચતુઃ અને વસ્તુના પરિણામ જેટલું જ હોય છે સમતલ અરીસા વિશે વાત કરી છે હવે બીજો છે બહિર્ગોળ અરીસો તો બહિર્ગોળ જે અરીસો છે એના દ્વારા જે પ્રતિબિંબ છે તે વસ્તુના પ્રતિબિંબને મોટા વિસ્તારમાં ફેલાવી શકે છે તો બીજાની અંદર જવાબ શું આવશે બી બીજાની અંદર જવાબ શું આવશે બી કે જે બહિર્ગોળ અરીસો છે તે વસ્તુના પ્રતિબિંબને મોટા વિસ્તારની અંદર મોટું બનાવી શકે છે ત્રીજો જે અરીસો છે સોરી અરીસો નથી લેન્સ છે તો કે બહિર્ગોળ લેન્સ તો બહિર્ગોળ જે લેન્સ છે એને આપણે મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે પણ ઓળખીએ છીએ બહિર્ગોળ લેન્સને બીજા કયા નામે ઓળખવામાં આવે છે મેગ્નિફાઇંગ ગ્લાસ જેની અંદર જવાબ આવશે એ
अंतर बोर्ड परीक्षा में उपयोग करे छे अने छेलो पांचमो छे अंतर बोर्ड लेंस तो ए जे छे एना द्वारा जे मळतो जे प्रतिबिंब छे अंतर बोर्ड लेंस की बात करी छे आपणे आगळ भणायेले प्रमाणे जे बहिर्गोल परीक्षाना प्रतिबिंब छे ए अंतर बोर्ड लेंस ना थशे तो अंतर बोर्ड लेंस द्वारा मळतो जे प्रतिबिंब छे ए चतु अने वस्तुना परिमाण करता केवो होय छे नानो એટલે જવાબ કયો આવશે એ તો પહેલાની અંદર સોરી પાંચમાની અંદર જવાબ શું આવશે કે કે અંતર્ગોળ લેન્સની અંદર પ્રતિબિંબ હંમેશા ચતુ અને વસ્તુના પરિમાણ કરતાં કેવું હોય છે નાનું હોય છે ફરી જોડકાની અંદર મેં અહીંયા બધું લખ્યું નથી પણ જે જવાબો છે તે જવાબો તમારે લખેલા છે એના આધારે તમારે નોટ બુકની અંદર જોડકા લખી દેવા તો પહેલાની અંદર જવાબ ઈ બીજાની અંદર બી ત્રીજાની અંદર એ ચોથાની અંદર સી અને પાંચમાની અંદર શું આવશે એ તો દરેક વિદ્યાર્થીઓએ પ્રશ્ન એ બે અને ત્રણ નોટબુકની અંદર લખી અને તૈયાર કરવો એટલા થઈ જાય